ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું મહારાષ્ટ્રનો સ્પેશિયલ ગોળા મસાલા, જે કાળો મસાલો પણ એને કહે છે. એ મસાલો આપણે બનાવશું. મહારાષ્ટ્રમાં એ મસાલો બહુ વપરાય છે. હું હમણાં મહારાષ્ટ્ર ગઈ હતી તો મારા ભાણેજ છે, મારી નણંદની દીકરી, એને મને કીધું કે મામી આ મસાલો બનાવજો, બહુ સરસ છે. તો આજે આપણે બનાવશું ગોળા મસાલા. ગોળા મસાલા બનાવવા માટે આપણે અડધો કપ ધાણા લીધા છે આખા, અને જીરું લીધું છે આખું આપણે બે ચમચી, ને બે ચમચી આપણે સફેદ તલ લીધા છે. આપણે હિંગ લીધી છે એક ચમચી, અને તજ લીધા છે આપણે ત્રણ ચાર ટુકડા, અને આ આપણે લવિંગ લીધા છે એક ચમચી જેટલા. આપણે થોડાક ફૂલ લીધા છે, ચકરી ફૂલ બાદિયા આપણે કહીએ એ ચાર પાંચ, અને થોડાક આપણે આ જાવિંત્રીના ફૂલ લીધા છે. આનાથી સરસ સુગંધ આવે છે. અને આ આપણે દગડ ફૂલ જે આપણે કહીએ એ લીધા છે, અને થોડીક આપણે એલચી લીધી છે. આની જગ્યાએ તમે કાળી એલચી પણ વાપરી શકો એમ. અને આ આપણે નાગ કેસર આ રીતનું આવે છે એ આપણે લીધું છે. આ રીતનું કોઈ પણ દુકાને તમને આ બધા મસાલા તમને મળી જાય. આ રીતનું આવે છે આ નાગ કેસર. રાશનવાળાને કોઈ પણ દુકાને તમે જાઓ એટલે બધા મસાલા તમને ત્યાં મળી જશે એમ. આપણે કાળા મરી લીધા છે એક ચમચી ઉપર થોડાક, અને આ આપણે તીખા મરચાં લીધા છે લાલ, અને આ આપણે કાશ્મીરી મરચાં લીધા છે. આનાથી કલર સારો આવે છે. અને તેજપત્તા આપણે લીધા છે થોડાક, અને સૂકું ટોપરું આપણે લીધું છે આ થોડુંક. એક નાની વાટકી હતી એને આપણે આ રીતે સુધારી લીધું છે. અને તેલ જોશે આપણે. તો હવે આપણે મસાલો બનાવી લેહું. આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, અને આમાં આપણે થોડુંક તેલ નાખશું બે ચમચી જેટલું. તેલને આપણે થોડુંક ગરમ થવા દેહું. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં આપણે આ તેજપત્તા નાખી દેહું. ગેસ આપણે થોડોક મીડિયમ રાખશું. હવે આપણે આમાં ટોપરું નાખી દેહું. ટોપરું આપણે શેકી લેહું થોડીક વાર આમાં. ગેસ આપણે ધીમો કરી દીધો છે. હવે આપણે આમાં બધા મસાલા નાખી દેહું. આ લાલ મરચા નાખી દેહું, કાશ્મીરી ને તીખા બે મરચા આપણે આમાં નાખી દેહું. હવે આપણે એમાં લવિંગ નાખી દેવું, અને તીખા, ને આ બાદિયા, તજ, એલચી. આપણે આ નાગ કેસર લીધું હતું એ નાખી દેવું, અને જાવિંત્રી. અને આપણે આ જે દગડ ફૂલ લીધા હતા એ નાખી દેહું. થોડીક વાર આપણે બધું શેકી લેહું. આપણે આમાં હિંગ નાખી દેહું.
આમાં આખી ઈંગ તમારી પાસે હોય તો આખી પણ નાખી શકો, અને આ રીતે વાટેલી હોય તો એ પણ નાખી શકીએ એમ. એકદમ સરસ મસાલાની સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકવાના છે. એકદમ સરસ આ રીતના થઈ જવા જોઈએ એમ. એકદમ મસ્ત સુગંધ આવવા માંડી છે. જવાને આપણે કાઢી લેવું બીજામાં. આને આપણે ઠંડા થવા દેહું, અને આપણે ધાણા ને એ બધું શેકી લેવું. આ જ કડાઈમાં આપણે થોડુંક તેલ નાખશું, એક ચમચી જેટલું જ. કડાઈ આપણી ગરમ જ છે તો આમાં આપણે જીરું ને ધાણા બે નાખી દેહું. અને આપણે એ જ રીતે શેકી લઉં. આપણે ધાણા અને જીરું એ આ રીતે સરસ શેકાઈ ગયા છે, આ રીતે ફૂટવા માંડે એમ. તો આમાં આપણે તલ નાખી દઉં સફેદ. હવે આપણે ગેસ બંધ કરી દઉં કે તલને આપણે જાજી વાર નથી લાગતી શેકાતા, એ તરત જ ફૂટવા માંડે છે. તો ગેસ આપણે બંધ કરી દઉં અને આને આપણે કાઢી લેવું કે જલ્દી ઠંડુ થઈ જાય એમ. આ બધું આપણે ઠંડુ થવા દેવું, પછી એને આપણે મિક્સરમાં પીસી લેવું. આ આપણે મસાલા ઠંડા થઈ ગયા છે તો આને આપણે પીસી લેવું એમ. આ મિક્સરની આપણે નાની જાર લેવાની, એમાં ફટાફટ અસલ ઝીણું પીસાય એમાં, એમ જે ચટણીવાળી હોય ને એમાં. તો આપણે આમાં નાખી દેવું બધું, મોટું હોય તો થોડુંક ભાંગી નાખવાનું એમ. તો આને આપણે પીસી લેવું, બે વાર આપણે થોડું થોડું પીસશું એમ, એક વારમાં તો આવે નહીં. આપણે મસાલો પીસી લીધો છે, આ રીતનો. આને આપણે કાઢી લેવું અને બધો મસાલો આપણે આ રીતે પીસી લેવું એમ. આ પીસી લેવું, નાને આપણે એ જ રીતે પીસી લેવું. આપણે મસાલો બે વાર આ રીતે પીસી લીધો છે, અને આ આપણે ધાણા હતા શેકેલા, જીરું ધાણાને એ આપણે આ રીતે પીસી લીધું છે, આ રીતનું. આને આપણે હવે મિક્સ કરશું બે. આમાં આપણે આને મિક્સ કરી દઉં ધાણાને જે આપણે પીસેલું એ. આ મસાલો તમે બનાવીને સ્ટોર કરીને રાખી શકીએ આપણે, જે રીતે ગરમ મસાલો ને બધું બનાવીને રાખી શકીએ ને આપણે આખું વરસ, અને ફ્રીજમાં રાખવાની એ જરૂર નથી. તો આને આપણે મિક્સ કરી દઉં. આ હું માલેગાંવ ગઈ હતી ને, મારી નણંદની દીકરી છે લાભુબેન, એને મને કીધું હતું કે મામી આ મસાલો બનાવજો એમ, કેમકે મહારાષ્ટ્રમાં બહુ વપરાય છે, બધી વસ્તુ કંઈ પણ બનાવે એમાં આ મસાલો વપરાય છે એમ. તો થેન્ક યુ લાભુબેન સજેસ્ટ કરવા માટે.
આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. આને આપણે મિક્સ કરી લીધું છે, બે મસાલા પીસીને, ધાણા અને સૂકા બધા મસાલા એમ. આને હવે આપણે વાટકામ કાઢી લેવું. એકદમ મસ્ત મસાલાની સુગંધ આવે છે. તૈયાર છે આપણો મહારાષ્ટ્રનો સ્પેશિયલ ગોળા મસાલા કે પછી કાળો મસાલો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મહારાષ્ટ્રનો સ્પેશિયલ ગોળા મસાલા કે પછી કાળો મસાલો, એમ બે કહી શકીએ આપણે.